દહેગામ તાલુકાના હરસોલી ગામે ઘણા વર્ષોથી વારસાગત ચાલતી આવતી પરંપરાના અનુસાર સમગ્ર ગામજનો ભેગા મળી બહાર ખેતરમાં જઈ ઉજવણી કરી રાત્રિના સમયે ગામમાંથી માતાજીના બે શણગારી રથો સાથે વાતે ગાતે માતાજીને મંદિરે લઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ ગામમાં મોજૂદ છે. ગઈકાલે બપોરે સમગ્ર ગ્રામજનો માતાજીની ઉજવણી ખેતરમાં કરી સાંજે સમગ્ર ગ્રામજનો ખેતરમાં જઈને રસો બનાવી ત્યાં ભોજન લે છે અને ત્યાં માતાજીની આરાધના કરી સૌ ગ્રામજનો પોતાના ઘરે પરત આવે છે અને રાત્રિના 10 વાગે સમગ્ર જ્ઞાતિના ગ્રામજનો ભેગા મળીને એકતાના સંગીત સુરોમાં રેલાઈને ભાઈચારાની ભાવના સાથે હરસોલી ગામના માઢવાસમાં અને ટીંબાવાસમાં ભેગા થઈને તોતરાય માતાજીના બે રથો શણગારીને વાગતે ગાતે પૂજન વિધિ કરીને માતાજીના રથમાં જોડાય છે અને ગામની મહિલાઓ દીકરી આ પ્રસંગે માતાજીના રથ પાછળ માતાજીના ગાણા ગાતા ગામના આવેલ તોતરાય માતાના મંદિરે સૌ ભેગા મળી ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પ્રસંગની ઉજવણી કરીને અબીલ ગુલાલના છાંટણા કરીને માતાજીના રથ સાથે પગપારા ચાલતા સમગ્ર ગ્રામજનો તોતરાય માતાના મંદિરે જાય છે. આ તોતરાય માતાજી રથ દર 3 વર્ષે ગ્રામજનો કાઢે છે. આ રથ કાઢવાનો હેતુ એવો છે કે ગામના દુઃખો અને ગામનો રોગચાળો નાબૂદ થાય અને સમગ્ર ગામમાં ભાઈચારાની ભાવના રહે અને માતાજી સૌના રખોપા કરે તે હેતુથી 5000ની વસ્તી ધરાવતું આ ગામ આ માતાજીના રથમાં જોડાઈને ફેરીએ ફરીએ ગ્રામજનો દ્વારા આ રથના વધામણા પણ કરવામાં આવે છે અને માતાજીના ભૂભાવો અને ગ્રામજનો સૌ ભેગા મળી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રાત્રિના સમયે આ માતાજીના રથને તોતરાય માતાના મંદિરે મૂકી આવીને માતાજીના દર્શન કરીને પાવન થાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અગરસિંહ ચૌહાણ જેડે શ્રી દહેગામ.